રંગીલા રાજકોટમાં એટીબી એડવેન્ચર સ્પોર્ટ્સ ઝોનનો શુભારંભ કરાયો છે. 2.5 કિલોમીટરના વિસ્તારમાં એડવેન્ચર ક્લબ બનાવવામાં આવી છે. આ કન્સેપ્ટ એકચ્યુઅલી રાજકોટની એડવેન્ચર પ્રિય પબ્લિકને આપણે કંઈ નવું દઈ શકીએ એ હેતુથી આખો એક એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી માટેનો એક ઝોન ક્રિએટ કરેલો છે, જ્યાં આપણે 3 એકર જગ્યામાં આખું 1.25 કિલોમીટરની ટ્રેક બનાવેલો છે, જે સ્પોર્ટ્સ ટ્રેક છે. અને સાથે આપણે પોલારિસના જે વર્લ્ડની નંબર 1 એટીવી મેન્યુફેક્ચર કંપની છે, એમની ડીલરશીપ કમ એમના વ્હીકલ્સ પ્રોવાઈડ કરશું રાઇડિંગ માટે. સૌરાષ્ટ્રમાં પ્રથમવાર બનેલા આ ઝોનમાં પ્રખ્યાત એડવેન્ચર બાઇકો રાખવામાં આવ્યું છે અને આધુનિક ઢબથી એડવેન્ચર ટ્રેક બનાવવામાં આવ્યું છે, જેમાં ભાગ લેવા મોટી સંખ્યામાં યુવા સાહસિકો ઉમટ્યા હતા. રાઇડર્સ કાફે બહુ જ મજા આવે એવું છે. સ્પોર્ટ્સ બાઇક છે, મિલિટરી કાર છે, ચલાવવાની અનુભવ કરવા જેવો છે. બહુ જ સરસ છે, મજા આવે છે ચલાવવાની. ફેન્ટસી હોય સપનામાં. હા, સપના જેવું જ લાગે છે. આમ ક્યારેક અનુભવ કરવા જેવો છે આનો. ઝોનના પ્રારંભના પ્રથમ દિવસે રાજકોટના યુવાનો પોતાનું કૌશલ્ય દેખાડવા ઉમટ્યા હતા. તમામ ક્ષેત્રે વિકસિત એવા રાજકોટ શહેરે છેલ્લા 5 વર્ષમાં મોત શોખ અને ખાણીપીણી ક્ષેત્રે પણ હરણફાળ ભરી છે. કેમેરામેન ઘનશ્યામ કાચા સાથે પરાક્રમસિંહ જાડેજા, VTV રાજકોટ.